વલસાડના તિથલ બીચ ઉપર પંડિત દીનદયાળની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલ રન ફોર મેરેથોનમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો, જ્યારે મેરેથોન દોડમાં વિજેતાઓને ધારાસભ્ય ભરતભાઈ પટેલના મહાનુભવોના હસ્તે મેડલો એનાયત કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ, જેમ કે આપણને ખબર છે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો સેવા પખવાડાના ભાગરૂપે ચાલી રહ્યા છે, તે જ સંદર્ભે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રન ફોર ડેવલપમેન્ટનું આયોજન સમગ્ર ગુજરાત ખાતે હરેક વિધાનસભામાં થઈ રહ્યું છે. તેમાં આપણા માટે ગૌરવની વાત એ છે કે વલસાડ ખાતે આખા ગુજરાતનો એકમાત્ર બીચ મેરેથોન થવા જઈ રહ્યો છે અને તેનો ઉત્સાહ આપણે યુવાઓમાં જોઈ જ રહ્યા છે. રન ફોર ડેવલપમેન્ટનું મુખ્ય મુદ્દો એ છે કે આટલા વર્ષોથી જે નરેન્દ્રભાઈએ અનેક ડેવલપમેન્ટના કામો કર્યા છે એનો પ્રચાર વધુમાં વધુ યુવાઓમાં થાય, આવનારી પેઢીઓમાં થાય અને એમને ખબર પડે કે વિવિધ જે આપણું ગુજરાત અને દેશ કેવી રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રગતિના માર્ગે દોડી રહ્યું છે. મિત્રો નમસ્કાર. આજે યુવા મોરચા વલસાડ જિલ્લોના મોરચાના પ્રમુખ સ્નેહિલભાઈ, આપણા પાર્ટીના જિલ્લાના પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ, કિન્નરીબેન, નગરપાલિકા પ્રમુખશ્રી ઉર્વીબેન, શહેરના પ્રભારી હેતલબેન અને તાલુકા મોરચાના પ્રમુખ મિહિરભાઈ મીઠભાઈ, શહેર મોરચાના મિહિરભાઈ અને કેયુરભાઈને બધા યુવા મોરચા દ્વારા આજે તિથલ બીચ પર આજે મેરેથોન 22 દોડનું આયોજન થયું છે. ભૂતકાળમાં પણ આજ વલસાડ તાલુકાના તિથલ બીચ પર ભવ્ય આયોજન થયું હતું અને સમગ્ર ગુજરાતમાં જ્યારે મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે ત્યાં વલસાડ તાલુકામાં પણ આજે સવારથી આજે મેરેથોન મારા યુવાનો દ્વારા મેરેથોન દોડનું એક આયોજન થઈ રહ્યું છે. આ એક યુવાનોની શક્તિ બતાવે છે. ભારત યુવાનોનો દેશ છે અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. આ મેરેથોન દોડમાં એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ આ યુવાનો દ્વારા કે આ ભારત દેશ યુવાનોનો દેશ છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે યુવાનોને મહત્ત્વ આપે છે તે યુવાનોને આજે મેરેથોન દોડ દ્વારા આજે દોડની સ્પર્ધા રાખવામાં આવી છે. દરેક મારા યુવાનોને જે ગામમાંથી આવ્યા છે, શહેરમાંથી આવ્યા છે, દરેક યુવાનોને આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છા આપું અને આવી જ રીતે તમારી તંદુરસ્ત જાળવી અને સતત દોડતા રહી દેશની ગુજરાતની આપણા વલસાડની પ્રગતિમાં સતત દોડતા રહો, સતત પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા આપું છું. અને મારા અને આજે પંડિત દીનદયાળજીની પણ આ જન્મ દિન છે એટલે જે આપણા ભારતીય જનતા પાર્ટીના સ્થાપક છે એમના સવારમાં એમના ચરણમાં પણ વંદન કરું છું અને જેણે જેણે આ મેરેથોન દોડમાં જે ભાગ લઈને જેણે જેણે મદદ કરી છે એ દરેક યુવાનોને મારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી મારા યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને આ મેરેથોન દોડમાં દરેક ભાગ લઈ યુવાનો સાથે વડીલો પણ ભાગ લઈ એવી શુભેચ્છા આપું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપું, ગુજરાતના મુખ્યમંત્રીને અભિનંદન આપું કે તમે યુવાનોને જે પ્રોત્સાહિત કરી રહ્યા છે એમાં આ તમારું જે યોગદાન છે એમાં ખરેખર તમને અભિનંદન આપવા ઘટે. આજના તબક્કે એટલું જ યુવાનોને કહીશ, તમે કોઈ પણ મનભેદ રાખ્યા સિવાય તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે એ જ ધ્યાનમાં લઈને મેરેથોન દોડમાં ભાગ લઈ રહ્યા છો તેમાં તમે સૌને અભિનંદન, આભાર. ભારત માતા કી જય.